subscribe now and press the bell icon. Never miss an update. Hello students, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल मा आप सर्वे विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। तो चलो विद्यार्थी मित्रों, आजे आपणे स्टैंडर्ड थर्ड सब्जेक्ट इंग्लिश एमनी अंदर जोईशु यूनिट नंबर 20। यूनिट नंबर 20 नु नाम छे डिरेक्शन। डिरेक्शन एटले शुं थाय? दिशा। डी आई आर ई सी टी आई ओ एन। डिरेक्शन एटले दिशा। तो विद्यार्थी मित्रों, आपणे केटली दिशा जोवा मळे छे? चार। तो जोईए, चालो आपणे। पहली छे पूर्व, बीजी छे पश्चिम, त्रीजी छे उत्तर ने चौथी छे दक्षिण। तो विद्यार्थी मित्रों, पूर्व, पश्चिम, उत्तर अने दक्षिण आ चार दिशा जोवा मळे छे। तो तेना आपणे स्पेलिंग, उच्चार अने अर्थ समझिए। पहली आपेली छे पूर्व, एटले ईस्ट। ई ए एस टी, ईस्ट एटले पूर्व। तो विद्यार्थी मित्रों, पूर्वमां शुं उगे? सूर्य। सूर्य पूर्व दिशामां उगे छे। त्यार पछी जोईए वेस्ट, डब्ल्यू ई एस टी। वेस्ट एटले पश्चिम। तो सूर्य कई दिशामां हाथ में छे? पश्चिम दिशामां। त्यार पछी जोईए नॉर्थ, एन ओ आर टी एच एटले नॉर्थ। नॉर्थ एटले उत्तर। त्यार पछीनी दिशा छे साउथ, एस ओ यू टी एच। साउथ एटले दक्षिण। तो विद्यार्थी मित्रों, आ चारे दिशाओना आपणे स्पेलिंग, उच्चार अने अर्थ जोया। तो हवे आपणे तेना वाक्य समझिए। तो पहेलू आપણને વાક્ય આપેલું છે, ધ સન રાઇઝિઝ ઇન ધ ઈસ્ટ। તો તેનો ગુજરાતી શું થાય? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે। તો ચાલો આપણે જોઈએ, ટી એચ ઈ એટલે ધ, એસ યુ એન એટલે સન, R I S E S એટલે rises, I N એટલે in, T H E એટલે the, E A S T એટલે east। The sun rises ઇન ધ ઈસ્ટ। તો રાઇઝિસ એટલે શું થાય? ઉગવું। તો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે। તમે બધા સવારે ઉઠીને જુઓ છો તો સૂર્ય કઈ દિશામાં હોય છે? પૂર્વ દિશામાં। ત્યાર પછીનું વાક્ય છે, ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ। સૂર્ય કઈ દિશામાં હાથમે છે? પશ્ચિમ દિશામાં, ટી એચ ઈ એટલે ધ, એસ યુ એન એટલે સન, એસ ઈ ટી એસ એટલે સેટ્સ, આઈ એન એટલે ઇન, ટી એચ ઈ એટલે ધ, W E
S T એટલે વેસ્ટ. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. સેટ્સ એટલે શું થાય? આથમવું. તો સૂર્ય પશ્ચિમમાં આથમે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધાએ જોયું હશે કે આપણે જ્યારે હિલ સ્ટેશન ઉપર જાય ત્યારે આપણને સૂર્ય કેવો દેખાય છે? ડૂબતો સૂર્ય દેખાય છે. તો ડૂબતો સૂર્ય છે એ શું છે? તો કે આથમી જાય છે, એટલે પશ્ચિમમાં આથમે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેની થોડીક વિરુદ્ધ દિશાઓ વિશેના આપણે જોઈએ. તો વિરુદ્ધ દિશા કોને કહેવાય? તો પૂર્વ છે એની સામેની જે દિશા હોય એને કેવી દિશા કહેવાય? વિરુદ્ધ દિશા. તો તેના વિશે આપણે સમજીએ. તો પેલું આપણને આપેલું છે ઈસ્ટ, ઈ એ એસ ટી. ઈસ્ટ એટલે કઈ થાય? પૂર્વ. તો પૂર્વની સામેની દિશા કઈ થાય? પશ્ચિમ. પશ્ચિમ એટલે વેસ્ટ. તો ડબલ્યુ ઈ એસ ટી, વેસ્ટ એટલે પશ્ચિમ. તો ઈસ્ટ દિશાની વિરુદ્ધ દિશા કઈ થઈ? વેસ્ટ દિશા. તો બીજું આપણને આપેલું છે વેસ્ટ, ડબલ્યુ ઈ એસ ટી. તો વેસ્ટ એટલે શું થાય? પશ્ચિમ. તો પશ્ચિમની વિરુદ્ધ દિશા એટલે સામેની દિશા કઈ થાય? પૂર્વ. પૂર્વ એટલે ઈસ્ટ, ઈ એ એસ ટી. ઈસ્ટ એટલે પૂર્વ. તો પશ્ચિમની સામેની દિશા કઈ છે? પૂર્વ. ત્યાર પછી આપણે જોઈએ સાઉથ. સાઉથ એટલે દક્ષિણ. તો દક્ષિણ દિશાની સામેની દિશા કઈ થાય? ઉત્તર. તો એસ ઓ યુ ટી એચ, સાઉથ એટલે દક્ષિણ. તો તેની સામેની દિશા એન ઓ આર ટી એચ, નોર્થ એટલે ઉત્તર. તો ત્યાર પછીનું ઉદાહરણ છે નોર્થ. તો નોર્થ એટલે ઉત્તર. તો ઉત્તરની સામેની દિશા સાઉથ. સાઉથ એટલે દક્ષિણ. એન ઓ આર ટી એચ એટલે નોર્થ. નોર્થ એટલે ઉત્તર. એસ ઓ યુ ટી એચ એટલે સાઉથ. સાઉથ એટલે દક્ષિણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દિશાઓ વિશે સમજ્યા. તો હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને આ દિશાઓ વિશે સમજાઈ ગયું હશે. તો હવે ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.